जय श्री कृष्ण, सलाम वालेकुम, सत श्री अकाल, कड़ा हाल है, कसा काई, केमनो छो, केम छो। आई होप के तमे तमाम लोग मजा में हो। तमे अत्यारे स्टार्टिंग में सीन जोयो, ई सीन पाछळनी मेहनत छे मारी, अर्धी छे अर्धी नितिन नी छे। नितिन हूँ केवो केवो सीन आयो? सीन तो आयो छे बहुत जोरदार, बहुत जोरदार। सीन आपणो सीन जोवा माटे आपणे कुदरत साक्षात हाजर छे। जो बताओ बताओ एने सीन नितिन। तो भाई तमने अमारा फेस उपरथी लागतो छे थोड़ुं घणुं के भाई थाकी गया छे, आम छे तेम छे। तो स्टार्ट आपणे ज्यारे सवारे कर्युं हतुं, मतलब के ज्यांथी आपणने फूड प्रोवाइड कर्युं हतुं, फूड पेक, त्यां आपणे आवी गया छे। आपणी जो आ फोरवील मारी एक्झेट पाछळ ऊभी छे ने बे त्रण लोको पण ऊभा। तो हवे आपणे अहींयाथी जवाना छे साइड सीन माटे, जे बे त्रण साइड सीन छे। तो एना माटे कंटिन्यू व्लॉग जोता रहेजो। अने हा, तमे जे पाछलो व्लॉग न जोयो होय तो आ तमने लिंक देखाशे, त्यां आई कार्डमां लिंक पर क्लिक करो, त्यां जो वॉच करो, पछी तमने आ व्लॉगमां वधारे समज पड़शे। चलो लेट्स गो। सेफ्टी इज फर्स्ट प्रायोरिटी। શું કેવું છે? સેફ્ટી ઇઝ ફર્સ્ટ પ્રાયોરિટી, એ તો છે। સુરત થી આવ્યો, થોડાક આગળ રહી લે, આગળ લઈ જાવ, આખો નવડાવ, આગળ જા, આખો નવડાવ। મારું ટેમ્પરેચર કેટલું બતાવ્યું તો તમે 35 આખો ભાઈ, બસ વાહે વધારે ચડજો નહીં। શું છું ભાઈ, તમારી બાઈક ને બંધ પડી ગયું છે એના એ 20000 ઓઇલ પ્રોબ્લેમ, એન્જિન પ્રોબ્લેમ, ગયો પ્રોબ્લેમ ખબર નહીં, હવે ભાઈ જોઈએ એટલે ખબર પડે કયો પ્રોબ્લેમ છે। તો ભાઈ આ ભાઈ નું સવારે બાઇક અહીં ખરાબ થઈ ગયું હતું ને પડેલું છે ભાઈ। ગેટ વેલ સૂન તમારે કહી દેજો તમારા બાઇક ને। હા ભાઈ, શું લાગે છે ને, હું ફોડ લેજો બાઇક ને। જો આ વ્યૂ ઉપર ફોટો પડવાનું મન થયું છે, નીચે તો વિડીયો ચાલુ જ રાખીએ ને, સ્ટોપ કેમેરો રાખીએ, હું જાઉં છું, હું સ્ક્રીનશોટ લઈ લે, પકડ મન થઈ ગયું, આમ ફોરેન ટાઈપ નું દેખાય છે। થાકી ગયેલા છો બધા લોકો, આ મેડમ મૂડ માં છે, તમે આમ તો ડોક્ટર ને, હા થાકી ગયા, ફોટોસ જોઈએ છે, ફોટોસ જોઈએ છે। કેટલા છે તમારા? 7-8 ફોટો 70-80 રૂપિયા, એક ફોટો થી 10 રૂપિયા વિથ જીએસટી, એવું તો ચાલુ રહે, ટ્રેક માં ન થાય તો ક્યારે થાય? તારે કઈ છું અને ચાલુ પગ ધ્રુજવા મળ્યો, હતી ને એને પૂછો શું થયું, ચાલુમાં ફરક જુજવા મળ્યો હતો, નીચે ઉતરવામાં, હા ટાઈમ લેપ શૂટ કરતો, એક હાથમાં કેમેરો, એક વેગ કર્યો, બાપરે, અડધું મેં શૂટ કર્યું અડધું એને, પણ એવું થાય અચાનક થી સ્પીડ, આ મેડમ આપણે હારે નો હતા, નીચે 14 મિનિટ માં, ઓહો હા, આ મેડમ આપણે હારે નો હતા, હારે છે આ ગાડી માં, સેફટી ત્રણ ગાડી હતી, હા એ લોકો અલગ છે, 5 અલગ આયા છે। વ્લોગ જોઈને એવું થતું હશે કે ભાઈ અમારે ફરવું છે, અમારે પણ બધે જવું છે, પણ ઘણા બધા લોકો કહેતા હોય છે ભાઈ ફેરે હોય જઈને તો જાય, એમ આ ટાઈપનું હોય છે ઘણા બધાને પ્રોબ્લેમ, અને અમુક લોકો સ્ટુડન્ટ હોય અને અમુક લોકો એફોર્ડ ના કરી શકતા હોય। તો ફરવું તો બધાને હોય, જિંદગીમાં બધાના સપના હોય કે સારી સારી જગ્યાએ જઈએ, ફોટા પાડીએ, પછી ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપમાં મૂકીએ, તો બધાના સપના હોય છે। તો તમે જ્યારે ટ્રાવેલ કરતા હો, કાં તો તમે કોઈ એવી વસ્તુ કરો છો જેમાંથી તમે 1-2 કલાક જ ટાઈમ કાઢી શકો છો રોજિંદા જીવનમાં, તો હું યુઝ કરું છું ટ્રેડિંગ, તમે પણ ટ્રેડિંગ કરીને પૈસા કમાઈ શકો છો। તો મારી પાસે છે બાયનોમો ટ્રેડિંગ એપ્લિકેશન, હું તમને સ્ક્રીન ઉપર કરીને દેખાડીશ। તો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો બાયનોમો ટ્રેડિંગ એપ્લિકેશન, ફર્સ્ટ આપણે પહેલાં ઓપન કરી લઈએ,
આજે આ તમે ટ્રેડ થાય છે ગ્રાફ, તે ટ્રેડિંગ ગ્રાફ છે. અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે કે તમારે કેના ઉપર ટ્રેડ કરવું. અહીંયા હું ક્રિપ્ટો ઉપર સિલેક્ટ કરીને ટ્રેડ કરીશ. અને અહીંયા તમે જોઈ શકો છો અમારી રિયલ એકાઉન્ટની બેલેન્સ છે અને અમારી ડેમો એકાઉન્ટની બેલેન્સ છે. ડેમો એકાઉન્ટની બેલેન્સ શીખવા માટે હોય છે, પણ હું રિયલ એકાઉન્ટમાં તમને ઇન્વેસ્ટ કરી અને ટ્રેડ કરીને બતાવીશ. અહીંયા ફર્સ્ટ હું 14,000 ઇન્વેસ્ટમેન્ટ કરીશ. તો હવે એને હું, મને એવું લાગે છે કે ગ્રાફ અપ જશે એટલે હું અપ પર અહીંયા પૈસા લગાવીશ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો ટ્રેડિંગ કરવાનો જે ગ્રાફનો ટાઈમ હોય છે તે પૂરો થઈ ચૂક્યો છે અને મારી રિયલ એકાઉન્ટની બેલેન્સ પણ વધી ગઈ છે અને થોડાક ટાઈમે મારી અર્નિંગ પણ આટલી ઇન્ક્રીઝ થઈ ગઈ છે. તો મિત્રો તમે ફોનમાં સ્ક્રીન ઉપર જોયું તે રીતે મેં થોડાક ટાઈમની અંદર કેવી અર્નિંગ કરી લીધી. તો તમે આવી રીતના ટ્રેડિંગ કરીને પૈસા કમાઈ શકો છો. સિમ્પલી તમારે ડિસ્ક્રિપ્શનની અંદર બાયનેમો એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી જઈને ડાઉનલોડ કરો. જો ભાઈ આ જામી મચી છે સાઈડમાં. એક તો પહેલા પ્રથમ છે ને અહીંયા કેશ તો લેતા નથી અને ઓનલાઈન પેમેન્ટ કરવું પડે એમ હતું. અને ઓનલાઈન પેમેન્ટમાં નેટવર્ક નહોતો આવતો. થોડો ઘણો નેટવર્ક પકડાવ્યો પછી પેટીએમ કાં તો એની વેબસાઇટ થ્રુ પેમેન્ટ કરવાનું વિચાર્યું. વાલા ભાઈ અંદરથી એવું કે તમારે કેમેરો નહીં લઈ જવાનો, ફોન પણ નહીં લઈ જવાનો, અંદર ફોટા પણ નહીં ખીચવા અને ઓનલી ફોર તમારી પાસે 15 મિનિટ છે અને 15 મિનિટ પછી બંધ કરવાના છે. મતલબ કે ભાઈ એના કરતાં તો બેસ્ટ છે કે ભાઈ નેક્સ્ટ ટાઈમ જશું જો બહારથી જઈ જાય. આપડે જ્યાં સવારે જે પોઈન્ટ થી ચાલુ કર્યું હતું વિમાન પોઈન્ટ એટલે કે એરપોર્ટ સર્કલ થી ત્યાં આપણે એન્ડ પોઈન્ટ ઉપર પહોંચી ગયા છીએ. અને થેન્ક યુ સો મચ આજના આપણા ગાઈડ પણ છે અને તમારા વિશે થોડું કહી દો. તમારું જે નામ છે થોડુંક ઇંગ્લિશ છે મને ન ફાવે એટલે તમારે કહી દો. કાંઈ નહીં, થ્રિલ બ્લેઝર્સ કંપની છે, ગુજરાતની ટોપ રેટેડ કંપની છે, ટોપ 3 કંપનીની અંદર આવે છે. તમે જે છે જસ્ટ એકવાર સર્ચ કરી લેજો, તમને બધી જ વસ્તુ ખબર પડી જશે. અને મને જે સૌથી વધારે પસંદ આવ્યું ને ધનિત સર તો એ છે કે તમારું ટાઈમ મેનેજમેન્ટ એકદમ પ્રોપર છે. જે ટાઈમે જે મળી જવું જોઈએ ને અમને મળી ગયું. તો થેન્ક યુ સો મચ. મેં ઇન્સ્ટાગ્રામ પરથી કોન્ટેક્ટ કર્યો હતો, તમે પણ ઇન્સ્ટાગ્રામ પરથી કરી શકો છો, નીચે ડિસ્ક્રિપ્શન હું લિંક આપી દઉં છું. તો હવે આપણે સીધા વડોદરાથી નીકળીને સ્ટોપ કરશું, પહેલો સ્ટોપ ચા નો પછી બધી વાત. તો અત્યારે અમે છીએ ગરબેટ ચા રસ્તા ઉપર, ચા બા પીએ છે અને વડોદરામાં જતા નીકળતા નીકળતા ખેલ થઈ ગયો અમારી યાર. બતાવ્યો લાવ આજે 200 રૂપિયા પહેર્યા માસનો દંડ. હજી માસ નીચે કર્યું હતું, હું પબ્લિક એરિયામાં માસ પહેરી જ લઉં છું, પણ હજી માસ નીચે કર્યું હતું ને એવી ડાયરેક્ટ PCR આવી ગઈ. હું નસીબમાં લખ્યા હતા આજે 200 રૂપિયા દેવાના હતા એટલે આખો લોકડાઉન હોય ગયું, પણ આજે દેવા પડ્યા 200 રૂપિયા. 10-10 કિલોમીટર ભલે ઊભું રહેવું પડે, પણ જરીક એવું એમ લાગે ને કે ભાઈ ઊભું રહી જવું છે, નથી આખી બાઈક એટલે ઊભું રહી જવાનું છે. કાંઈ ટેન્શન લેવાનું નથી, ભલે સવારે પહોંચીએ આપણે એવું કાંઈ ધાડ મારી દેવાની નથી અવારે કંઈ ખેતર જવાનું. હાવ શાંતિથી સ્ટોપ લેતા લેતા જવાનું છે. અત્યારે થોડોક નોર્મલ નાસ્તો લીધો છે, નોર્મલ નાસ્તો કરીને અમે નીકળશું. એક વાગી ગયો છે ને અમે ઘરે પહોંચી ગયા છીએ અને વરસાદમાં અમને અંકલેશ્વર થી વરસાદે થોડોક હેરાન કર્યા, પણ રેનકોટ હતો એટલે વાંધો ન આવ્યો. તો અમે લોકો ઘરે આવીએ ને સીધા અમારા બેગ ખાલી કરીને આવ્યા છીએ, કેમ કે ઘણી બધી વસ્તુ અંદર પલળી ગઈ હોય. તમે અમારી પાછળ જોઈ શકો છો તો બધી વસ્તુ ખાલી કરીને આવી છે અને મોઢાનો રંગ પણ બદલી ગયો છે 2 દિવસ રખડીને, જો આ પાપણ ચડી ગઈ. તો હવે સુઈ જવામાં જ મજા છે. અગર તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આપણા આ ચેનલને વારાફરતી આવા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો. મળી એક નવી અપડેટ સાથે નવા લોકેશન પર અને નવા વાક્યો નવા વ્યક્તિ. માતાજી જય શ્રી કૃષ્ણ.